બગસરાના લુધિયા ગામે મોબાઈલ ડિસ્પેન્સર દ્વારા બિન અધિકૃત ડીઝલના વેચાણ અને ટ્રેક્ટર સહિત રૂપિયા 23 લાખના જથ્થાને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ઝડપી પાડ્યો હતો. બગસરા તાલુકાના લુધિયા ગામે મોબાઈલ ડિસ્પેન્સર બાઉઝર દ્વારા ડીઝલના વેચાણ થતું હોવાનું અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પૂજાબેન જોટાણિયાને થતાં સ્થાનિક મામલતદારને સૂચના આપેલ મળેલ બાતમીના આધારે લુધિયા ગામે તપાસ કરતા ગામે મોબાઈલ ડિસ્પેન્સર બાઉઝર દ્વારા બિન અધિકૃત રીતે ડીઝલના વેચાણ કરતા ગાડીના ટેન્કર નંબર GJ03BY7517 દ્વારા ડીઝલનું વેચાણ થતું અટકાવી તપાસ કરતા આ મોબાઈલ ડિસ્પેન્સર બાઉઝર ઉત્પત્તિ પેટ્રોલિયમ મુકામ વરસડા પેટ્રોલ પંપના માલિક હિમાંશુ દિલીપભાઈ દવે હોવાનું જણાવ્યું. ડીઝલના વેચાણ માટે કોઈ અધિકૃત પુરાવા ન મળતા ડ્રાઈવર સાથેની ગાડી મામલતદાર કચેરીએ લાવી ડીઝલનો જથ્થો સીઝ કરાયો છે ત્યારે મોબાઈલ ડિસ્પેન્સર ટેન્કર અને ડીઝલ જથ્થા સહિત ₹23,02,194નો મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે રાખી આગળની તપાસ અર્થે કલેક્ટરને મોકલી આપી આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી પૂજાબેન જોટાણિયાએ વધુમાં જણાવ્યું હતું. સુકમણવર છે ડેસ્ટીવી અમરેલી. બગસરા તાલુકાના લુંઠિયા ગામ ખાતે ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે એવી બાતમી મળેલ, જેના આધારે અમે મામલતદારશ્રીને જાણ કરતાં તાત્કાલિક એમની ટીમ લુંઠિયા ગામે પહોંચી ગઈ અને જે મોબાઈલ ડિસ્પેન્સર દ્વારા અનધિકૃત રીતે વેચાણ થયેલું હતું એને તાત્કાલિક ધોરણે સીઝ કરી કચેરી ખાતે લઈ આવવામાં આવે અને ત્યારબાદ તમામ આધાર પુરાવા સહિત ચકાસણી કરતાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. મોબાઈલ ડિસ્પેન્સર અને એની સાથે જે ડીઝલનો પુરવઠો છે એ તમામ સાથે અંદાજિત 23 લાખ જેટલાનો કિંમતનો માલ છે એને સીઝ કરેલો છે. ખાસ કરીને જ્યારે વિતરણ થતું હતું તે બાબતે કોઈ બિલ આપતા હતા કે ખાલી એમને વિતરણ થતું હતું? તપાસમાં હાલ પ્રાથમિક એવું જાણવા મળેલ છે કે એમની પાસે જે ઓનલાઈન ઈ બિલ આપવાનું હોય છે એ આપવામાં આવતું હતું પણ બીજી કોઈ અન્ય રિસિપ્ટ એમને આપવામાં આવેલ ન હતું. ખાસ કરીને મેડમ પેટ્રોલ પંપ સિવાય આ લોકો આ રીતે વિતરણ કરતા તો કરી શકે કે ન કરી શકે? નિયમ પ્રમાણે મોબાઈલ ડિસ્પેન્સરને મંજૂરી મળેલી હોય છે પણ નિયમ એવો છે કે જે કસ્ટમર્સને એમને વેચાણ કરવાનું હોય એ બાબતનું એમની પાસે ઓથોરાઇઝ્ડ લિસ્ટ હોવું જરૂરી છે, જે હાલના જે વિતરણકર્તા છે એમની પાસેથી મળી આવ્યું નથી. આગળ હાલ હવે જથ્થો સીઝ કરેલો છે વાહન સહિત અને આગળ કલેક્ટર સર શ્રી છે એ આગળ તપાસ ચાલુ